ગુજરાતમાં ભાજપના વિજય બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી પદની રેસમાં રૂપાણી ઉપરાંત કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને પરિવહન અને રાજમાર્ગ ક્લિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાનું નામ પણ આગળ છે. ગુજરાતમાં ભાજપ છઠ્ઠી વખત સરકાર બનાવવા જઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી કમાન સપાય તેવી કોઈ શક્યતા નથી, કારણ કે ભાજપે એક એવો ચહેરો જોઈએ જે ધારાસભ્યોનો વિશ્વાસ જીતી શકે. સાથે સાથે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં ભાજપ સામે ઊભા થયેલા પડકારોનો અંત લાવી શકે. પરંતુ વિજય રૂપાણીનો ટ્રેક રેકોર્ડ એટલો મજબૂત નથી કે જેના પર નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણીનો જુગાર રમી શકે. ત્યારે સુપ્રીમનું માનીએ તો રાજ્યમાં મુખ્યમંત્રી પદ પર અન્ય કોઈ વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. આ રેસમાં અત્યારે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. સ્મૃતિ ઈરાની અત્યારે પીએમ મોદીના સૌથી નજીકના મંત્રીઓ પૈકીના એક ગણવામાં આવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી બનવાની રેસમાં બીજું નામ કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાનું છે. માંડવિયા પાટીદાર સમુદાયમાંથી આવતા હોવાની સાથે સાથે ખેડૂત પરિવાર સાથે પણ જોડાયેલા છે. અન્ય એક મુખ્યમંત્રી માટેનું નામ વજુભાઈ વાળાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે અને અત્યારે કર્ણાટકના રાજ્યપાલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમની સૌરાષ્ટ્ર પર સારી એવી પકડપડ મનાય છે અને ગુજરાતમાં કામ કરવાનો લાંબો અનુભવ પણ તેઓ ધરાવે છે. ત્યારે હવે આ પૈકી કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાય છે તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.